بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على رسوله الكريم وآله الطيبين الطاهرين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم شهر رمضان الذي انزل فيه القرآن صلوات بر محمد وآل محمد اللهم صل على محمد وآل محمد فری پاچ اپڑے اللہ نی مہمانی ما قرآن مجید نی خدمت ما آوی نی اموک واتو سیکھوا ماتے جمع کیا چھئے आ दर्स नी अंदर एवं नथी के कोई बयान करवा वालो होय अने कोई सांभळवा वालो होय ना आपणे बधा शागिर्द छीए कुराने मजीद ना कुराने मजीद नी खिदमत मा छीए ई महीना मा के जे महीना मा कुरान नाजिल थयो छे मारी तकरीर नी अथवा मारा दर्स नी शरूआत हुं कुराने मजीद नी आ आयत थी करू ई पहला एक हदीस बयान करवा मांगू छुं अपने बदा विचार करिए जोई रमजान महीना नी अलावा आम दिवसों मा अपने कितनी इबादत करिए छे जो कोई मानस ने तौफीक थाती होई नमाज शब पढ़वानी 11 रकात नमाज शब पढ़े अर्धी रात ना उठी ने अथवा सुबह नी नमाज ने अर्धी कलाक मोर 15 मिनिट मोर 20 मिनिट मोर 5 मिनिट मोर तो 5 मिनिट ने इबादत करी त्यार बाद जो नाफिले सुबह पढ़े सुबह की नमाज पढ़े कई दुआ पढ़े कितलू थे लगभग 15-20 मिनिट आपणे लेखीए 10 मिनिट कुरान पढ़े पछी बपोर ना जोहर असर की नमाज पढ़े एमां कितली वार लागे लगभग जो जमात में तमे आवो तो 20 मिनिट में के 25 मिनिट में तमे छूटा वधारे तमारो समय नथी लेवामां आवतो मेम एवी ज रीतना मगरिब की नमाज ई सिवाय इंसान पोत पोतानो हिसाब करे जोई के आम दिवसोनी अंदर 24 कलाक मा सुनारी इबादत 4 कलाक पण छे जो कि इबादत बे रीतनी होई ने एक इबादत मस्जिद मा कराय एक इबादत ई छे जे मुसल्ला उपर कराय अने एक इबादत माणस हलाल रोजी मेळवा माटे दुकाने जाय पण इबादत छे नथी इनकार नथी हुं तो आशा राखुं छुं इंशाल्लाह बधा लोक पोत पोतानी दुकाने इबादत करता होय પોતાના બ્યુરોમાં કે હલાલ રોજી મેળવે છે એ ઇબાદત નહીં મુસલ્લા ઉપર જે ઇબાદત થાય છે ને એની વાત છે ઉરબતન ઇલલ્લાહ જે એક ઇબાદત કરવામાં આવતી હોય ને એની વાત છે જો એને આપણે કેલ્ક્યુલ કરીએ 24 કલાકમાં શું 4 કલાક પણ થાય છે 2 કલાક નસીબદારને 2 કલાક થાય મારા જેવાને પણ જો હું હિસાબ કરું તો એટલી હદે નથી થતું મુસલ્લા ઉપર ઇબાદત પણ માહ મુબારક રમઝાન ની બરકત આપણે જોઈએ જોઈ આજે નમાઝ આપણે પઢીએ ઈ તો છે ઇબાદત પ્લસ આજે રોઝા આપણે રાખી રહ્યા છીએ આ ઇબાદત છે રસૂલે ખુદા ની હદીસ ફરમાવે છે અસાઈમુ ફી ઇબાદા વ ઇન કાન નાઇમન અલા ફરાશે રોઝેદાર ઇબાદત ની હાલત માં છે કેમ આપણે નમાઝ માં હોઈએ 2 મિનિટ 4 મિનિટ 10 મિનિટ આપણે ફકત અને ફકત ઇબાદતમાં હોઈએ આ આખો રોજો જે અમુક કલાકનો છે આપણે બધા ઇબાદતમાં છીએ એક એક મિનિટ એક એક સેકન્ડ આપણી ઇબાદતમાં લેખાય છે જો આપણે રોજો રાખીને સૂઈ પણ ગયા આ સૂવું પણ આપણું શું છે ઇબાદત છે ફકત એક ચીજ છે કે જે ઇબાદત બનવામાં રૂકાવટ બને છે મારો મકસદ આ હતો આ રિવાયત બયાન કરવાનો રસૂલ ફરમાવે છે અસાઈમુ ફી ઇબાદા રોઝેદાર ઇબાદત ની હાલત માં છે ભલે ઈ પોતાના બિસ્તર ઉપર સૂતો હોય માલમ યગતબ મુસ્લિમા જ્યાં સુધી ઈ કોઈ મુસલમાન ની ગીબત ના કરે તો ઈ ચાલુ થયું રોઝા ની હાલત માં એટલે હવે ઇબાદત માં નથી ઇન્શાઅલ્લાહ ખુદા કરે આપણે જે અમુક કલાક નો 10 કલાક 12 કે આપણે નસીબદાર છે 12.5 કલાક નો રોઝો છે છે અત્યારે આ જમાના માં અમુક લોકો લાંબા લાંબા રોઝા 17-18 કલાક લોકો રાખી રહ્યા છે રોઝા 20 કલાક જેટલા રોઝા કે આપણે અલ્હમ્દુલિલ્લાહ ખુશકિસ્મત છીએ કે ખુદાએ
આ રોઝા જે ઇબાદત આપણા માટે આસાન કરાર દીધી ઇન્શાઅલ્લાહ પૂરેપૂરો રોઝો આપણો ઇબાદતમાં પસાર થાય આપણે આવી આપણા મૌઝુ ઉપર કે કુરાન મજીદની આયતોથી આપણે સવાલ કર્યા હતા કે અહીં કુરાન મજીદ મારે કામયાબી જોઈએ છે મને કામયાબ થવું છે અને કુરાન કહે છે કામયાબી જન્નતમાં દાખલ થનાર માટે છે કોણ કોણ જન્નતમાં દાખલ થશે એવી કઈ સિફાત છે એવી કઈ કાલિતે છે જે મારા અંદર હું પેદા કરું એવા કયા અક્ષ્યો કેવા અમલ છે કે જે મારાથી થાય જેથી હું જન્નતમાં જઈ શકું કુરાન મજીદ અમુક કામો આપણને ગણાવે છે ગયા દર્સમાં આપણે બે ચીજ બયાન કર્યા હતા એક હતું ખૌફે ખુદા બીજું હતું હવાએ નફ્સનો વિરોધ અને મુખાલિફત કુરાનની આયત પણ આપણે બયાન કર્યા આજે જે બયાન કરવું છે તે આ સૂરે આલ ઇમરાન આયત નંબર 133મી આયત કે જેની અંદર ખુદાવંદ આલમ લોકોને દાવત આપે છે લોકોને કહે છે બોલાવે છે પુકારે છે કહે છે વસારિઉ ઇલા મગફરતિમ મિન રબ્બિકુમ મારો મકસદ ફક્ત પેલા આ છે સારિઉ સારિઉ એટલે સુરઅતથી બન્યું છે વિતેશ સુરઅત તમે ઝડપથી આવો ઝડપથી તમે આવો કઈ બાજુ ઇલા મગફરતિમ મિન રબ્બિકુમ અલ્લાહની બક્ષીશ અને મગફરતની તરફ આવો પણ કેવી રીતના ઝડપની સાથે આવો અને બીજા કોની તરફ આવો વ જન્નતિન અરુહ સમાવાત વલ અર્થ અને એ જન્નત તરફ આવો કે જેની વુસઅત જેની લંબાઈ પહોળાઈ કેટલી છે જમીન અને આસમાન જેટલી જમીન અને આસમાન વચ્ચે કેટલું ડિસ્ટન્સ છે એટલી એક જન્નત છે એ પણ મારી તમારી અલગ હશે વળી પાછી બધાની જન્નતો અલગ અલગ હશે કે જેની લંબાઈ અને પહોળાઈ આટલી હદે છે ઉદ્દત લિલ મુત્તકીન આ જન્નતને તૈયાર કરવામાં આવી છે ખુદાએ સજાવી છે આ જન્નતને કોના માટે મુત્તકીન લોકો માટે જો આ આયત છે ને આના જેવી જ એક આયત સૂરે હદીદમાં પણ આવી છે 21મા નંબરની આયત હમણાં નથી જોતી ફક્ત આપણે આ આયતને સમજવી છે અને પછીની આયતો પણ સમજવી છે એ જ આપણી સામે રહી પણ સૂરે હદીદની 21મી આયતમાં ખુદા આવા જ શબ્દો લાવે છે પણ સારે ઓની જગ્યાએ એક બીજો શબ્દ છે સાબેકુ હું આયત પડું છું તમે આયતને પણ જુઓ આમાં છે સારે ઓ આયતમાં છે સાબેકુ ઇલા મગફરતિમ મિર રબ્બિકુમ વ જન્નતિન અરુહા કઅરઝિસ સમાઇ વલ અર્ધ બરાબર આના જેવા શબ્દો આજ એનો અર્થ પણ એક શબ્દનો ફરક ઈ છે સારે ઓ અને સાબેકુ ખુદાએ મગફરત તરફ બોલાવ્યા અને જન્નત તરફ બોલાવ્યા આમાં કે છે તમે ઝડપથી આવો અને સાબેકુ એટલે તમે એકબીજા સાથે હરીફાઈ કરો એકબીજા સાથે કોમ્પિટિશન કરો કોણ પહેલા પહોંચે છે મુસાબેકા એટલે એવું કોમ્પિટિશન કે બધા આગળ વધવાની કોશિશ કરતા હોય જે પહેલો પહોંચી જાય એ જીતે એની કહે મુસાબેકા ખુદા કેવા માંગે છે આ કુરાન મજીદની આ બે આયતોથી કે હરીફાઈ કરવી હોય ને દુનિયા માટે નહીં આખરત માટે કરો જન્નત સુધી જવા માટે કરો ઓલાની ઇબાદત એટલી હું એનાથી આગળ નીકળી જાઉં ને વધારે ઇબાદત કરું જન્નતમાં એ નિયમતો મેળવે એના કરતા હું વધારે મેળવી લઈશ એ સારી વાત જો કે દેખા દેખી આપણને દુનિયાના મામલામાં જોવા મળે છે આખરતના મામલામાં આ ચીજ યા તો નથી યા તો પહોંચી છે હવે આના પછીની આયત ઉદ્દત લિલ મુત્તકીન કીધું આ જન્નત મુત્તકીન માટે તૈયાર કરવામાં આવી છે મુત્તકીન કોણ છે હવે અમુક સિફાતની અહીંયા ગણતરી થાય છે મારા ખ્યાલથી પાંચ સિફતો ખુદા આની અંદર ગણાવે છે આ આયત આમાં ચાર અને આના પછીની એક આયત છે એમાં એક પાંચમી સિફત આ બધા લોકો જન્નતમાં જશે એક એકની આપણે વાત કરીએ જોઈએ સૌથી પહેલી સિફત અલ્લઝીન યુનફિકૂન ફિસ-સરાઇ વદ-ધરા મુત્તકીન લોકો ઈ છે જન્નતમાં જવાવાળા લોકો ઈ છે કે જેઓ ઇન્ફાક કરે છે રાહે ખુદામાં આપે છે કઈ હાલતમાં સારી હાલતમાં ને ખરાબ હાલતમાં જો ઇન્સાનના દિવસો આ દુનિયામાં એક સરખા નથી હોતા ઈ વાત તો નક્કી છે
ચડતી પણ હોય ને પડતી પણ હોય. આ દુનિયાની અંદર આપણો ક્યારેક સારા દિવસો પણ હોય, ક્યારેક નબળા દિવસો પણ હોય, ક્યારેક સુખના દિવસો પણ હોય, ક્યારેક દુઃખના દિવસો પણ હોય. ઇકોનોમિકલ લાઈફ આપણી, એમાં પણ આપણે દરરોજ એક સરખા નથી હોતા. ક્યારેક ખુદાનો શુકર હોય, સારો વેપાર થાય, સારો ધંધો થાય, રૂપિયા હાથ ઉપર હોય, અને ક્યારેક જરા તંગીમાં ને દબાણમાં આવી જાય. ખુદા કહે છે બંને હાલતની અંદર આ લોકો છે ને કઈ ને કઈ આપતા હોય, રાહે ખુદામાં ઇન્ફાક કરતા હોય. બંને હાલતમાં જીનેરો છે, બંને હાલતમાં. હવે આપણે કહી શકીએ જેની પાસે પૈસા છે, માલ છે, એ તો આપે છે, ઓલા પાસે નથી શું કરશે, એ કઈ રીતના આપી શકે? પછી શું આની અંદર એવું નથી કે ફક્ત માલ આપવાની વાત થઈ હોય. કુરાનની આયતમાં આપણે જરાક દિક્કત કરીએ, માલ આપવાની વાત નથી, આપવાની વાત છે. એક માણસ છે, ગરીબ છે, અત્યારે તંગીમાં આવી ગયો છે, માલની કમી છે, બધું છે, એનો મતલબ એમ નથી કે કઈ નથી આપી શકતો. ભાઈ મારી પાસે કઈ જાણકારી વાળી ચીજ છે, એ તો હું આપી શકું છું ને કોઈને. મારી પાસે કઈ સવાર છે, મારી પાસે કઈ એક્સપિરિયન્સ છે, હું કોઈને ગીધે તો કરી શકું ને, કોઈને ગાઈડ તો કરી શકું ને, કઈક તો આપી શકું ને બીજા કોઈને, કઈક તો મદદ કરી શકું ને. સાવ એટલો તો ગરીબ નથી, ચાલો માલ ના આપી શકું, પણ બીજી કોઈ રીતે મદદ ના કરી શકું, કઈ ને કઈ આપવાની ભાવના હોવી, એ માણસ આનો મિસ્તાક છે. અલ્લઝીના યુન્ફિકુના ફિસ્સરાઇ વદ્દરા, આ પહેલી સિફત. બીજું વલકાઝિમીનલ ગૈઝ. કાઝિમીન, કઝમ અરબીની અંદર એને કહેવાય જે પાણીની પેલા મશક હોતી, થેલી હોતી, જાનવરના ચામડાની એક થેલી બનાવતા, એમાં પાણી રાખતા, એ પાણી ઢોળાય ના જાય એટલે એના ઉપર એક ઢાંકણું હોય, એને મુહકમ જોરથી બંધ કરીને એને કહેવાય કઝમ અરબીની અંદર. અને અલ ગૈઝ, ગૈઝ કહેવાય ગુસ્સાને, પણ એવો ગુસ્સો જે બહુ વધારે હોય. સાદો ગુસ્સો એને કહેવાય ગઝબ, અને કહેવાય ગૈઝ એટલે વધારે ગુસ્સો. વધારે ગુસ્સો જયારે આવે ત્યારે પોતાનું મોઢું ને પોતાના બદનના ઢાંકણાને બરાબર બંધ કરી રાખે ને કહેવાય વલકાઝિમીનલ ગૈઝ, પોતાના ગુસ્સાને કાબુમાં રાખનાર. આ બીજી સિફત. ત્રીજી સિફત વલઆફીના અનિનાસ, લોકોને માફ કરી દેતા હોય. એક વખત ગુસ્સો આવે, ગુસ્સાને પી જઈએ, પણ દિલમાં હજી રાખ્યું હોય, એને કાઢી નાખવાનું આવે, એને પણ કાઢી નાખે, એને પણ માફ કરી દે, ઈ આ ત્રીજી સિફત. વલ્લાહુ યુહિબ્બુલ મુહસિનીન, અને ખુદા નેક કામો કરવા વાળાને દોસ્ત રાખે છે. આ ચાર સિફત થઈ હદીસની અંદર છે. શિયા અને સુન્ની બંને લોકો લખે છે આપણા ઇમામો વિશે, ખાસ કરીને આપણા ચોથા ઇમામ વિશે. એક હદીસમાં છે કે એક વખત ચોથા ઇમામને હાથ ધોવાતા, જેમાં પછી કે હાથ ખરાબ થયા છે, હાથ ધોવા હતા, ત્યારે તો રોબિંગ નહોતું, નળ નહોતા, કોઈ દાસી અથવા કનીઝ પાણી રેડે તો ઇમામ હાથ ધોઈ લે. એક કનીઝ પાણી રેડી રહી હતી એક ઠામમાંથી અને ઇમામ હાથ ધોઈ રહ્યા હતા. બહેનું એવું કે પેલીના હાથમાંથી ઠામ છૂટી ગયું, ઉપરથી નાખતી હતી ને ઇમામના હાથ પર લાગ્યો, હાથ જખમી થઈ ગયો. ઇમામ ફક્ત એક નજર નાખે છે એના ઉપર, પેલી કનીઝ ડરી જાય છે, અને ડરીને ત્યારબાદ તરત જ એટલી હોશિયાર હતી, તમે જો ઇમામના ઘરમાં રહેવા વાળી, ઇમામના ઘરમાં ખિદમત કરવા વાળી આ કનીઝને કુરાનની આયતો પણ યાદ હતી. પર બારી ઈ જ આયતો પડે છે અલકાઝિમીન અલગૈઝ, અલ્લાહના સારા બંદાઓ ગુસ્સાને પી જાય. ચોથા ઇમામ તરત જ કહે છે મેં મારો ગુસ્સો પી લીધો. વળી પાછી કહે છે વલઆફીના અનિનાસ, ઇમામ કહે છે મેં તને માફ કરી દીધી. કહે છે વલ્લાહુ યુહિબ્બુલ મુહસિનીન, ખુદા એહસાન કરવા વાળાઓને, નેકી કરવા વાળાને દોસ્ત રાખે છે. ખુદા ચોથા ઇમામ કહે છે મેં તને આઝાદ પણ કરી દીધી, એના ગુસ્સાને પણ પી ગયા, માફ પણ કરી, અને રાહે ખુદામાં આઝાદ પણ કરી નાખી. ગુલામો અને કનીઝો પણ જાણતા હતા કે ઇમામનો મિઝાજ કુરાની મિઝાજ છે. કુરાનની આયતો ઇમામના જીવનમાં દેખીતી રીતે જોવા મળે છે. આગલી આયત, એના પછીની આયત જન્નતી લોકો માટે
किच अल्लजीन वल्लजीन इजा फअलू फाहिशतन औ ज़लमू अनफुसहुम ज्यारे ई लोको सारा लोकोनी वात थाय छे ने नेक लोकोनी वात थाय छे ज्यारे ई लोको गुनाहनु काम करे छे कोई बुरु काम करे छे तो त्यारे अथवा तो पोताना नफ्स ऊपर जुल्म करे छे त्यारे ज़िक्रुल्लाह अल्लाह ने याद करे छे फस्तगफरू लिज़ुनूबिहिम बुरु काम पोताना नफ्स ऊपर जुल्म थया बाद अल्लाह ने याद अने त्यार बाद पोताना गुनाह नी माफी मांगे छे आ पण एक सिफत वमन यगफिरुज़्ज़ुनूब इल्लल्लाह खुदा सिवाय बीजु कोण छे के जे गुनाह ने माफ करे कोई छे त्यारे गुनाह ने माफ करवा वाळो આપણો કીધું એવું તો નથી ને કે દર્દી મોસના ચર્ચમાં જઈએ જે કઈ કર્યું આ અઠવાડિયામાં એ બધું ઓલો પાદરી માફ કરી નાખે ના અહીંયા એવું નથી અહીંયા આગળ તમને કઈ કામ નહીં આવે માફ કરવા માટે એ તો ફક્ત ખુદાનું કામ છે ખુદા છે કે જે માફ કરવા વાળો છે આ આયત વિશે આપણને મળી છે કે મરહૂમ શેખ સદુક લખે છે પોતાની કિતાબ અમાલીમાં જ્યારે આ આયત નાઝિલ થઈ ને ફક્ત આ ટુકડો કે જ્યારે લોકો થી ખરાબ કામ થાય પોતાના નફ્સ ઉપર જુલ્મ થઈ જાય તો એ લોકો અલ્લાહ ને યાદ કરે છે અને માફી માંગે છે તો ખુદા એને માફ કરે ખુદા સે બીજું કોણ છે માફ કરવા વાળો આ આયત નાઝિલ થઈ ત્યારે ઇબ્લીસ બહુ નારાજ થઈ છે સખત ગુસ્સામાં થઈ છે ગુસ્સામાં આવી અને પોતાના સાથીઓને બુલંદ અવાજથી અલેકુમ સલામ પોતાના સાથીઓને ગુસ્સામાં આવીને બધાને બોલાવે છે શૈતાને ઇમરજન્સી મીટિંગ બોલાવે છે બધાને જમા કર્યા બીજા બધા એના ચેલાઓ બધા મળીને કહે છે કે ભાઈ શું તકલીફ થઈ ગઈ આવી રીતના બુલંદ અવાજ કરી અને અમને બધાને શા માટે ભેગા કર્યા ત્યારે શૈતાન કહે છે આવી આયત નાઝિલ થઈ છે આ આયત થી મને નારાજગી થઈ છે ભાઈ જો બંદાઓને આપણે મહેનત કરી કરીને બહેકાવશું ગુનાહ કરાવશું જો ખુદાને યાદ કરી લેશે અને માફી માંગી લેશે ખુદા તો એને માફ કરી લેશે આપણી મહેનત બરબાદ હવે આપણે શું કરવું એક એક લોકો ઉભા થઈ અને એને કોન્સેલ આપે છે સલાહ આપે છે એક શૈતાન ઉભો થઈને કહે છે હું છે ને એને આ ગુના ઓલા ગુના પેલા ગુ અલગ અલગ ગુના તરફ બોલાવીને ફરી પાછો બહેકાવીશ શૈતાન કહે છે ફરી પાછો બહેકાવીશ તું વળી પાછો આમ જ કરશે એની કોન્સેલને આક્ષેપ નથી કરતો વળી કઈક બીજો ઉભો થાય છે એની પણ સલાહ ને નથી માનતો એક ગોળો શૈતાન ઉભો થાય છે એક્સપિરિયન્સ વાળો વસવાસ ખન્નાસ એનું નામ હતું ઉભો થાય છે ને કહે છે મારી પાસે એક એવો સોલ્યુશન છે એ શૈતાન એ ઇબ્લીસ હું તારી મુશ્કેલ ને આસાન કરી શકું છું કેવી રીતના કહે છે હું ગુનાહ તો કરાવીશ બહેકાવીશ ને ગુનાહ કરાવીશ એના દિલમાં એવી લાંબી લાંબી આશા અને આરઝુઓને પેદા કરીશ એના દિલમાંથી ખુદાની યાદ ને કાઢી નાખીશ એને તૌબા કરવાનો વિચાર પણ નહીં કરવા દઉં દિલમાં એવી લાંબી આશાઓ અને આરઝુઓ નાખીશ કે હજી તો તારી ઘણી મોટી ઉંમર પડી છે પછી માફી માંગી લેજે ને એને એમ કરતા એને ગુનાહ પણ ભૂલાઈ જશે માફી માંગવાનું પણ યાદ નહીં રહે અને આપણી મહેનત પણ વસૂલ ઇબ્લીસ ને બહુ પસંદ આવે છે એની આ સલાહ ને કહે છે આખી દુનિયા ખતમ થાય ને ત્યાં સુધી હવે તારું કામ આ જ છે વસવાસ એ ખન્નાસ નું કામ આ છે ગુનાહ તો થઈ જાય પછી ભૂલવાડી દે છે ગુનાહ થઈ ગયા પછી વિચાર પણ નથી કરવા દેતો કે મારે ખુદાને યાદ કરવો છે ને ખુદા પાસે માફી માંગવી છે ખુદાએ આખો રમઝાન મહિનો રાખ્યો છે આપણા માટે ખુદાએ શબે જુમા રાખી છે જુમાનો દિવસ મુબારક તારીખો રાખી છે કે એની અંદર બંદો આવીને માફી માંગી લે આ શૈતાન એને બહેકાવે છે શૈતાનના બહેકાવામાં આવી જાય છે ઇન્સાન કે જે ગુનાહ કરીને પછી ભૂલી જાય આ બહુ ખરાબ ચીજ કહેવાય અને ત્યારબાદ કુરાની મજીદને આપણે આયતને જોતા તો વલ્લઝીન ઇઝા ફઅલુ ફાહિશતન જ્યારે બુરા કામો કરે પોતાના નફ્સ ઉપર જુલ્મ કરે ઝકરુલ્લાહ અલ્લાહ ને યાદ કરે ફસ્તગફરુ લિઝુનુબિહિમ પોતાના ગુનાહ ની માફી માંગે ખુદા સિવાય કોણ છે કે જેનો એમને માફ કરી શકે હજી એક શરત છે ગુનાહ કરીને માફી માંગે છે પણ એક શરત રાખી છે ખુદાએ વલમ યુસિરુ અલા મા ફઅલુ વહુમ યઅલમૂન જે કઈ બુરા કામો કર્યા છે ને ઉપર ઇસરાર ન કરે ઇસરાર એટલે શું
હમણાં જ મેં અર્જ કર્યો ખુદાએ શબેજુમાં રાખી છે, મુબારક તારીખોને રાખી છે, એટલે મંજૂર એમ થાય કે આખો અઠવાડિયો ગુનાહ કરો, શબેજુમાં આવીને દુઆએ કોમેલ પડી લો, બધું માફ, માફી ને તોબા કરી, તોબા નો તરીકો હોય ને હાથ મારે તોબા તોબા અસ્તગફિરુલ્લાહ, સજદો કરી લીધા, જાણે એમ કે બધું માફ, પણ દિલમાં તો અજીમ છે કે હવે હજી ગિબત તો કરવાની જ છે, હજી ઝીના તો કરવાના જ છે, હજી બુરા કામો ને ખોટું બોલવા બધું છે, હજી કરવાનું જ છે, પણ અત્યાર સુધીનું બધું માફ કરી દે, હજી પણ હું કરીશ. આને કહેવાય ઇસરાર. મુમિન થી એક ફેરે ભૂલ થાય, બે ફેરે ભૂલ થાય, ત્રણ ચાર ફેર બોલતા, પણ વારંવાર વારંવાર રિપીટ, એને કહેવાય ઇસરાર. ઇસરાર બહુ બુરી ચીજ છે કે ઇન્સાન ગુનાહ કરે, પાછો માફી માંગે, ફરી પાછો ગુનાહ કરે. જ્યારે માફી માંગતો ત્યારે દિલમાં નિયત પણ હોય કે હમણાં રમઝાન મહિનો પૂરો થવા દે, પછી જોઈ લઉં છું, ના તો પછી થોડી ગારંટી છે કે પાછો રમઝાન મહિનો આપણને મળવાનો છે. આ ઇસરાર એક બહુ બુરી ચીજ છે, ઇન્સાનની બદકિસ્મતીની નિશાની છે. રસૂલે ખુદા પોતાની હદીસમાં ફરમાવે છે કે છે અલામતુ શકાએ મિન અલામતિ શકાએ જુમુદુલ ઐન વ કસવતુલ કલ્બ વ શિદ્દતુલ હિર્સ ફી તલબિ રિઝ્ક વ બલ ઇસરારુ અલા ઝમ. ચાર ચીજ ઇન્સાનની બદબખતીની નિશાની છે. કોઈની અંદર હોય તો સમજી લેવું કે બદકિસ્મત છે ઇન્સાન. સૌથી પહેલી ચીજ કઈ? જુમુદુલ ઐન, કે એની આંખ સુકાઈ ગઈ હોય. મંજૂર શું? કે ક્યારે એની આંખમાં આંસુ ના આવે, ખુદાના ખૌફથી, ઇમામના ગમમાં, પોતાના ગુનાહો ઉપર તોબા કરતી વેળા, શબે કદ્રમાં, આમાલમાં, દુઆમાં, ક્યારે એની આંખમાંથી આંસુ જ ના આવે. સમજી લેવું કે આ મારી ખુશકિસ્મતીની નિશાની નથી, આંખ સુકાઈ જાવી બદકિસ્મતીની નિશાની છે. વકસવતુલ કલ્બ, દિલનું સખ્ત થઈ જાવું, દિલનું નરમ ના હોવું, આ પણ બદકિસ્મતીની નિશાની. વશિદ્દતિલ હર્સ ફી તલબિ રિઝ્ક, રોજી તલબ કરવાનો હુકમ છે. ખુદાએ કીધું છે તમે નીકળો રોજી તલબ કરવા માટે, જાઓ કોશિશ કરો, મહેનત કરો, પણ બહુ વધારે તલબ કરવામાં લાલચ, આ પણ બદકિસ્મતીની નિશાની છે. ખુદાએ જેટલું લખ્યું છે આપવાનું જ છે, પણ આપણે આપણી વધારે લાલચ દેખાડીએ, શિદ્દતિલ હિર્સ, બહુ વધારે લાલચ, રોજી તલબ કરવામાં, આ પણ ઇન્સાનની બદકિસ્મતીની નિશાની. અને ચોથું, ગુનાહો પર ઇસરાર, વારંવાર ગુનાહ કરવા, આ ઇન્સાન માટે બદકિસ્મતીની નિશાની છે. જો ઇસરાર ના કરે, ફરી પાછું બધી અલામતોને ગણાવો. પહેલું ઈ કે રાહે ખુદામાં ઇન્ફાક કરે, આપે સારી હાલતમાં, નબળી હાલતમાં. બીજું ઈ લોકોને માફ કરી દે. ત્રીજું ઈ પોતાના ગુસ્સાને પી જાય. ચોથું ઈ નેક કામો કરે. પાંચમું ઈ કે જ્યારે ગુનાહ થઈ જાય તોબા કરે અને ઇસરાર ના કરે. તો પછી ખુદાવંદે આલમ શું આપશે એના પછીની આયત, આયત નંબર 37, કે એની અંદર ખુદાવંદે આલમ ફરમાવે છે ઉલાઇકા જઝાઉહુમ મગફિરતુમ મિન રબ્બિહિમ. ઈ લોકોની જઝા અને બદલો ઈ છે કે ખુદા એને માફ કરી નાખશે. વ જન્નાતુન તજરી મિન તહતિહલ અનહાર, અને એવી જન્નતો કે જેના નીચે નહેરો જારી હશે. ખાલિદીના ફીહા, કેટલો સમય જન્નતમાં રહેશે? હંમેશના માટે, તા અબદ જન્નતની અંદર રહેશે. વ નિઅમા અજરુલ આમિલીન, કેવો સારો બદલો અને અજર છે અહેલે અમલ લોકોનું. જો અહેલે અમલ છે, અમલ કરવા વાળાનું, કેટલો સારો બદલો અને કેટલી સારી જઝા ખુદાવંદે આલમ આપે છે. આ હતી કુરાન મજીદના સૂરે આલ ઇમરાનની 133, 134, 135 અને 136મી આયત, કે જેની અંદર આ પાંચ સિફતો છે કે જેને ઇન્સાન અપનાવે તો જન્નતનો હકદાર બની શકે. ફરી પાછો અર્જ કરું છું, જો આયત યાદ ના રહે કાંઈ વાંધો નહીં, તરજુમો યાદ ના રહે કાંઈ વાંધો નહીં, પણ આનો મેસાજ એ તો આપણે લઈને જવાનું છે. એનો પૈગામ, એનો જે અહેસાસ, એનો નિચોડ જે છે, એ આ દર્શનો ખુલાસો છે કે જે આપણે માહે મુબારક રમઝાનમાં કુરાની મજીદની આયતો જે આપણે દિલમાં બેસાડવાની છે, હામિલે કુરાન બનવાનું છે, તો આ ચીજ છે. ફરી પાછા આપણે સાથે મળીને રિપીટ કરીએ. કઈ સિફાત?
રાહે ખુદામાં ઇન્ફાક કરો સારીને નબળી હાલતમાં બીજું પોતાના ગુસ્સાને પી જાઓ ત્રીજું લોકોને માફ કરી દેવા ચોથું ઈ કે નેક કામો કરવા એહસાન કરવો અને પાંચમું ઈ કે જ્યારે પણ ગુનાહ થઈ જાય નફ્સ ઉપર જુલ્મ થઈ જાય પરબારું માફી માંગી લેવી પેલા વસવાસે ખન્નાસને મોકો ના આપવો કે આપણને ખુદાની યાદ ભૂલાવી દે અને આપણને ગુનાહ ઉપર માફી માંગવાનું યાદથી કાઢી નાખે ને આપણે માફી ના માંગી શકીએ આ લોકો માટે ખુદાએ બહેતરીન બદલો રાખ્યો છે ખુદા ઇન્શાઅલ્લાહ આપણને પોતાના નેક બંદાઓમાં શુમાર ફરમાવે મુહમ્મદ વાલે મુહમ્મદ સલવાત.